નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સંસદની મહત્વપૂર્ણ શબ્દાવલી જોવાના છીએ આમાંથી ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે તો વિડીયો અંત સુધી જોશો સૌપ્રથમ જોઈએ પંગુ સત્ર અને લેમડક સત્ર પણ કહેવામાં આવે છે કોઈ લોકસભાના કાર્યકાળની સમાપ્તિ અને ચૂંટણી પછી નવી લોકસભાની રચના વચ્ચેના ગાળામાં યોજાતા સત્રને પંગુ સત્ર કહે છે કારણ કે આ સત્રમાં જૂની લોકસભાના એવા સભ્યો પણ ભાગ લેતા હોય છે જે નવી લોકસભાની ચૂંટણીમાં હારી પણ ગયા હોય છે આવી સ્થિતિ અમેરિકામાં સામાન્ય છે ભારતમાં ઓગણીસો સત્તાવન પછી આવી સ્થિતિ ઉદભવી નથી ગણપુરથી આને અંગ્રેજીમાં કોરમ કહે છે સદનમાં કોઈપણ બેઠક માટે ગણપૂરતી અધ્યક્ષ સહિતના સભ્યોની હાજર સંખ્યા કુલ સંખ્યાના દસમા ભાગ જેટલી હોવી જોઈએ બેઠક શરૂ થયા પહેલાં ગણપૂરતી ન હોય તો સદનમાં ઘ ઘંટી વગાડવામાં આવે છે અધ્યક્ષ ત્યારે જ પીઠાસીન થાય છે જ્યારે ગણપૂરતી થઈ જાય મુખ્ય દંડક કે સચેતક રાજકીય દળમાં અનુશાસન રાખવા માટે દરેક દળ મુખ્ય દંડકની નિમણૂંક કરે છે કોઈ વિષય વિશેષ પર જ્યારે સદનમાં મતદાનની સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે મુખ્ય દંડક પોતાના દળના સભ્યોને મતદાન સંબંધી સૂચના જાહેર કરે છે મુખ્ય દંડક મુખ્ય દંડકની સૂચના વિરુદ્ધ મતદાન કરનાર સભ્યો વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે નિયમ એકસો ત્રાણું આ નિયમ અંતર્ગત સભ્ય અતિ આવશ્યક વિષય પર તાત્કાલિક અલ્પકાલીન ચર્ચાની માંગ કરી શકે છે આ નિયમ ઓગણીસો ત્રેપનમાં બનાવવામાં આવ્યો હતો સદનમાં અગત્યની ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ સિવાય અન્ય સાધન સભ્યો પાસે ન હોવાથી આ નિયમ બનાવવામાં આવ્યો છે આ માટે સભ્યો અલ્પકાલીન ચર્ચા માટે નોટિસ દઈ શકે છે આ ચર્ચાના અંતે મતદાન હોતું નથી ફક્ત સભ્યોને સંબંધિત વિષયો ઉપર પોતાનો વિચે વિચાર પ્રગટ કરવાની તક મળી રહે છે પ્રશ્નકાળ બંને સદનોમાં પ્રત્યેક બેઠકના શરૂ થયાના એક કલાક સુધી પ્રશ્નોત્તરી કરવામાં આવે છે પ્રશ્નકાળ દરમિયાન સભ્યોને સરકારના કાર્યોની ટીકા કરવાનો સમય મળે છે આના બે લાભો છે એક તો સરકાર જનતાની મુશ્કેલીઓની અપેક્ષા પ્રત્યે સભાન બને છે અને બીજું આ દરમિયાન સરકાર પોતાની નીતિઓ અને કાર્યક્રમોની માહિતી સદનને આપે છે શૂન્યકાળ સદનના બંને સત્રોમાં પ્રશ્નકાળ પછીના સમયને શૂન્યકાળ કહે છે આ કાળ અગાઉ બાર વાગ્યાથી શરૂ કરી એક વાગ્યા સુધી ચાલુ રહેતો અને હાલ આ કાળ એક વાગ્યાથી શરૂ થાય છે આનો ઉલ્લેખ લોકસભા કે રાજ્યસભાના કોઈ નિયમમાં નથી આ કાળ બાર વાગ્યાથી શરૂ થવાથી સમાચારપત્રો દ્વારા તેનું નામ શૂન્યકાળ આપવામાં આવ્યું છે આ એક કલાકમાં સભ્ય અગત્યની બાબતો રજૂ કરે છે અને તેના ઉપર તરત કાર્યવાહી ઇચ્છતા હોય છે કાકસ કોઈ રાજકીય દળના પ્રમુખ સભ્યોની બેઠકને કાકસ કહે છે આ પ્રમુખ સભ્યો દ્વારા નક્કી કરાયેલ નીતિથી જ પોતાનો પક્ષ ચાલે છે ગુલેટિન આમાં વિવિધ માંગોને નિયત સમયમાં ઉકેલાઈ ન શકે તો તેને વગર ચર્ચાએ મતદાન માટે રાખવામાં આવે છે સદન સ્થગન સદનના સ્થગન દ્વારા સદનના કામકાજને અમુક સમય સુધી સ્થગિત કરી દેવામાં આવે છે આ કેટલાક કલાક હોઈ શકે દિવસો કે સપ્તાહ પણ હોઈ શકે છે જ્યારે સત્ર અવસાન દ્વારા સત્રની સમાપ્તિ કરી દેવામાં આવે છે સ્થગન પ્રસ્તાવ આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સદનનું ધ્યાન કોઈ લોક મહત્વના વિષય તરફ દોરવાનું છે જ્યારે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે સદન લોક મહત્વના વિષય પર ચર્ચા કરવા સદનના નિયમિત કાર્યને રોકી દે છે આ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા પચાસ સભ્યોની સ્વીકૃતિ જરૂરી હોય છે તારાંકિત પ્રશ્નો જે પ્રશ્નોના જવાબ સભ્ય તરત સદનમાં મેળવવા માગે છે તેને તારાંકિત પ્રશ્નો કહે છે આ પ્રશ્નોના ઉત્તર મૌખિક આપવામાં આવે છે અને તારાંકિત પ્રશ્નોના અનુપૂરક પ્રશ્નો એટલે કે બીજા એને અનુસંધાને પ્રશ્નો પૂછી શકાય છે આવા પ્રશ્નોની આગળ તારાનું નિશાન કરીને બીજા પ્રશ્નોથી અલગ તારવામાં આવે છે અતારાંકિત પ્રશ્નો જે પ્રશ્નોના જવાબ સભ્ય લેખિતમાં લેવા માગે છે તેને અતારાંકિત પ્રશ્નો કહે છે આ પ્રશ્નોના જવાબ સદનમાં આપવાના હોતા નથી આ પ્રશ્નોના અનુપૂરક પ્રશ્નો પણ પૂછી શકાતા નથી અલ્પસૂચના પ્રશ્ન જે પ્રશ્નો ખૂબ જ લોકમહત્વનો હોય તેવા પ્રશ્નોને દસ દિવસની નોટિસ આપીને પૂછી શકાય છે આના જવાબ મૌખિક આપવામાં આવે છે સત્ર સમાપ્તિ કે સત્ર અવસાન સત્ર સમાપ્તિ એટલે સત્ર અવસાન જે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની ભલામણથી કરે છે ગૃહમાં સત્ર સમાપ્તિથી અગાઉના ગૃહના કાર્યો કે ખરડાઓ સમાપ્ત થતા નથી વિઘટન વિઘટન ફક્ત લોકસભાનું જ થઈ શકે જેનાથી લોકસભાનો અંત થઈ જાય છે લોકસભાના વિઘટન કે વિસર્જનની શક્તિ રાષ્ટ્રપતિ પાસે છે જે મંત્રી પરિષદની સલાહથી આ કાર્ય કરે છે પરંતુ કેટલીક અપવાદ સ્થિતિમાં આ રાષ્ટ્રપતિ સલાહને અસ્વીકાર કરી શકે છે જેમ કે જો મંત્રીપરિષદ સદનમાં વિશ્વાસ મત હારી ગયો હોય તો તે રાષ્ટ્રપતિને વિસર્જનની આપેલી સલાહ ન પણ માને સામૂહિક જવાબદારી અનુચ્છેદ પંચોતેર ત્રણ અનુસાર મંત્રીપરિષદ લોકસભા પ્રત્યે સામૂહિક રૂપથી જવાબદાર હશે આનો અર્થ એમ થાય છે કે તે પોતાના પદ પર ત્યાં સુધી જ રહી શકશે જ્યાં સુધી લોકસભાનું બહુમત તેમની સાથે હોય લોકસભાનો વિશ્વાસ ખોઈ બેસવાથી મંત્રીપરિષદે રાજીનામું આપી દેવું પડે છે વિશ્વાસ પ્રસ્તાવ આ પ્રસ્તાવ સત્તામાં રહેલ પક્ષ દ્વારા લાવવામાં આવે છે જેનાથી તેમની પાસે બહુમતી છે તેવું સાબિત થઈ શકે રાષ્ટ્રપતિ દ્વારા સદનમાં સૌથી વધુ બહુમત ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે પરંતુ જે તે પક્ષ પાસે ખરેખર બહુમત છે કે નહીં તે જાણવા માટે તો વિશ્વાસ મત લેવો પડે છે વિશ્વાસ મત પાસ ન થવાની સ્થિતિમાં સરકારે રાજીનામું આપવું પડે છે અવિશ્વાસ પ્રસ્તાવ આ પ્રસ્તાવ વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવે છે આ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા પચાસ સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો મંત્રીમંડળે ફરજીયાત રાજીનામું આપવું પડે છે સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ ઇન્દિરા ગાંધી સામે રજૂ થયા હતા નિંદા પ્રસ્તાવ આ પ્રસ્તાવ મંત્રી પરિષદ અથવા કોઈ એક મંત્રી વિરુદ્ધ તેની અસફળતા ઉપર રોષ વ્યક્ત કરવા માટે લાવવામાં આવે છે નિંદા પ્રસ્તાવમાં નિંદાના કારણોનો ઉલ્લેખ કરવો આવશ્યક હોય છે નિંદા પ્રસ્તાવ નિયમ અનુસાર છે કે નહીં તેનો નિર્ણય અધ્યક્ષ કરે છે આભાર પ્રસ્તાવ રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી બાદના પ્રથમ સત્ર અને પ્રત્યેક નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં ગૃહમાં સંબોધન કરે છે રાષ્ટ્રપતિ પોતાના સંબોધનમાં ગયા વર્ષ અને આવનારા વર્ષમાં સરકારની નીતિઓની માહિતી આપે છે બંને ગૃહમાં તેની પર ચર્ચા કરવામાં આવે છે તેને જ આભાર પ્રસ્તાવ કહે છે ચર્ચા પછી પ્રસ્તાવને મતદાન માટે રાખવામાં આવે છે આ પ્રસ્તાવ બંને ગૃહમાંથી પસાર કરવો ફરજિયાત છે નહીં તો સરકારે રાજીનામું આપવું પડે છે કાપ પ્રસ્તાવ આ બજેટ ની કાર્યવાહીનો એક ભાગ છે જેમાં વિરોધ પક્ષ દ્વારા અનુદાન માંગોમાં કાપ માટે કાપ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે કા પ્રસ્તાવ ત્રણ પ્રકારના હોય છે નીતિ કાપ પ્રસ્તાવ આર્થિક કાપ પ્રસ્તાવ અને સાંકેતિક કાપ પ્રસ્તાવ ઔચિત્ય પ્રશ્ન એટલે કે પોઈન્ટ ઓફ ઓર્ડર જ્યારે ગૃહની કાર્યવાહીનું સંચાલન બંધારણીય નિયમો મુજબ થતું ન હોય ત્યારે કોઈપણ સભ્ય આ પ્રશ્નના માધ્યમથી ગૃહનું ધ્યાન આ તરફ દોરે છે આના પર કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવતી નથી પરંતુ જો આ પ્રશ્ન યોગ્ય રીતે ઉઠાવવામાં આવે તો તેનાથી ગૃહની કાર્યવાહી સમાપ્ત થઈ જાય છે આ પ્રશ્નનો ઉપયોગ વિરોધ પક્ષના સભ્યો દ્વારા સરકારને દબાણ દબાણમાં લાવવા માટે કરવામાં આવે છે કિચન કેબિનેટ આ નાનું સંગઠન છે જે શક્તિનું વાસ્તવિક કેન્દ્ર છે આ મંત્રીઓ વડાપ્રધાનના વિશ્વાસપાત્ર હોય છે જેમની સાથે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે આમાં ફક્ત મંત્રીઓ જ નથી હોતા પરંતુ નજીકના મિત્રો કે કુટુંબીજનો પણ હોઈ શકે છે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને વિડીયો શેર પણ કરો આભાર